નમસ્તે, જય શ્રી રામ. પ્રોફેસર ચેતન ત્રિવેદી, કુલપતિ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ. આજે રામ વિશે વાત કરવી છે. ખાસ કરીને જ્યારે કહું, રામ કોઈ એક વ્યક્તિ નથી, એક વિચાર છે, એક સંસ્કાર છે, એક વિભાવના છે, હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના છે. રામ આપણા સૌના હૃદયમાં વસે છે. ત્યારે આજે ખાસ કરીને મારે કહેવું છે કે રામ ભગવાન જ્યારે એક વ્યક્તિ તરીકે રામાયણમાં આવી અને એક સમાજને એક મોટો સંદેશ આપ્યો છે. ભગવાન તરીકે એમણે ઘણી બધી બાબતોના સંદેશાઓ આપણને આપ્યા છે. મારા જીવનની એવી પાંચ બાબતો કે જે પાંચ બાબતોને લઈ હું એક સામાન્ય પરિવારમાં જન્મી અને ક્રમશઃ આજે આ કુલપતિ તરીકેના હોદ્દા સુધી પહોંચ્યો, એમાં કોઈક ને કોઈક જગ્યાએ રામના જીવનના આદર્શોને મેં પરિપાલન કર્યા છે. સૌથી પહેલું, મર્યાદા પુરુષોત્તમ. જ્યારે આપણે જાહેર જીવનમાં કોઈ કામ કરતા હોય છે ત્યારે ઘણી બધી મર્યાદાઓની વચ્ચે સમાધાનકારી વલણથી કામ કરવાનું છે, એ રામમાંથી શીખ્યો છું. કર્તવ્ય પરાયણતા, તમારી જે ફરજ છે, તમારી જે નિષ્ઠા છે, એ વિપરીત સંજોગોમાં પણ તમારે તમારા કર્તવ્યને ન ચૂકવું જોઈએ. ત્રીજું, ટીમવર્કથી કામ કરવું. તમારી પાસે રહેલી ટીમ ગમે તેવી નબળી હોઈ શકે, રાવણ જેવા મહા વિદ્વાન શક્તિશાળી રાજાની સામે લડવા વાનરોની ટીમ થકી પણ લડાઈમાં જે જુસ્સો, એટલે તમારી પાસે જે ટીમ છે, એ ટીમની સોર્સને રિસોર્સ બનાવવાનું કામ કરવું, એ રામ ભગવાનના જીવનમાંથી શીખવા જેવું છે. ત્યાર પછી મિત્રતા. મિત્રતાનો બહુ મોટો ગુણ રામ ભગવાનમાં હતો. એ સુગ્રીવ હોય કે હનુમાનજી હોય કે વિભીષણ હોય, રામ સદા મિત્ર રહ્યા છે દરેકના. આ મિત્રતા, તમારો પણ મિત્ર જે રહે, એ મિત્રને કાયમ તે મિત્રતા નિભાવવી, એ રામ ભગવાનમાં જીવનમાંથી મેં ઉતાર્યું છે. અને છેલ્લે, વચનની કિંમત. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન એટલે તમારી સત્ય વાત. તમે જ્યારે કોઈ એક વચન બોલો છો, કોઈ વાત કરો છો, એ સામેના માણસને તમારા વાતનું વજન રહે, વજૂદ રહે, એમણે કીધું છે તો આ વાત થશે, થઈ જ જશે, એવો ભરોસો તમારા દુશ્મનોને પણ અપાવી શકો, એવા આ પાંચ બાબતો મને વ્યક્તિગત રીતે રામ ભગવાનના જીવનમાંથી સ્પર્શી છે. હું મારા આદરણીય, મારા હૃદયસ્થ રામ ભગવાનને વંદન કરી આ બાબતો હું સ્વીકારું છું.